सरकार छे, राज छे, दिली छे, पैसो छे, पावर छे। कदाच आज सुधी तो हमारा कोई भाई हाथ मांड्यो नथी, क्यारे प्रगरिया विस्तार में क्यारे पण बने नथी, पर छतां आग्रह करे तो लईने घासो ने गायो ने घास नाखी देजो। ए पैसा योनी कमाई ना नथी, ए पैसा तमारा परजेवाना छे, ફોન થશે, કારણ કે તમે નહીં લ્યો ને તો વળી બીજે ચોક બગાડ કરશે, આ તમને કહું વળી બગાડ કરશે, હા ભાઈ કે બરોબર, પણ ના ગાયો ને નાખશો ભગવાન ડબલ બાર ફાયદો આવશે કે આપણે નથી કપતા, પણ નકા તો લેવા જતા તાર દેતા હતા, અને હવે ત્યારે પ્રક્રિયા થશે, બધી જે થાય થાય, આપણે એની ચિંતા નથી। एक एक मानस कमर कसी नाखो, हिम्मते मददा मददे खुदा, मने भरोसो ने विश्वास छे। मारा मित्रों चैनल वाला मने पूछता था के मावजी भाई आपको दीकरो वाले अने आका पछी जारे जारे प्रक्रिया घोड़िया में हेसतो होय पण एनी वेदना एनी हाउ न होपड़े, एनो हारो न होपड़े, એની નણંદ ન હોબળે, એની દેરોણી જેઠોણી ન હોબળે, અને છેવટે એનો ઘરનો ધણીએ ન હોબળે, ત્યારે કો તો નેરમાં પડે કે તો તું કહો થાય કે અમારે આ કરવું પડ્યો, બાકી સરકાર હતી અમારે શું વાંધો હતો, રાજમાં બેઠા હતા, પાછા આયા હિંમત આવી તમારા જેમ, જે લાલજીભાઈ કીધું આ બધા વક્તા કીધા એક પાટી સાહેબ ઉભારો તો કે મારે મારો મેન્ડેટ દીધી અને પાર્લામેન્ટરી બોર્ડ અમારા કાગળિયા હાથમાં પકડો, ઈશ્વર ભી પકડાયા કે નહીં, અને ઉભા રાખીને પકડાયા પાટીલને, અને ઈશ્વરે કીધું કે માવજીભાઈ ને ટિકિટ આપો, આ સરપંચે કીધું હિંમત પૂર્વક, તો કે મારા હાથમાં હવે લાંબા ઇતિહાસમાં નહીં જઈએ, હું ને લાલજીભાઈ બે જણા દેવજી ભી મારી સાથે રત્નાકરજી એક મોટો માણસ છે ત્યાંથી મેલ્યો છે દિલ્હીથી મહારાષ્ટ્રમાંથી રત્નાકર એટલે ચોણે ભગવાન, અમે બે દલીલો કરો અમારા ભાઈ ઈશ્વર ભાઈ ત્યારે મારા બેડો સાક્ષી, ટિકિટ રત્નાકરના હાથમાં, ટિકિટ પાટીલના હાથમાં, અમે દલીલો કરી આમ કે સાહેબ તમે ફિકર ખોટા લઈને બેઠા છો, અમે આખી જિંદગી કાઢી નાખી છે, લડ્યા છીએ, ક્યાંક શું પરિસ્થિતિ છે, અમને કોઈ સમાજ આપેલો વાંધો નથી, ઠાકોર સમાજને ભલે ટિકિટ આપો, અમારા ભાઈશ્રી આપણે ખેમજીભાઈ જે પવિત્ર ઘર છે, હું એમના પિતાશ્રી ને માતાશ્રી ને મળી આવ્યો છે, હોહોવરના બે ડોહા બેઠા છે, સાહેબ એના ઘરમાં બીડી જેવું વ્યસન નથી તો એને આપો, અમને કોઈ સવાલ નથી, ટિકિટ તમે કોઈ પણ સવાલ આપો અમને વાંધો નથી, પણ એવો ચોકિયાત આપો અમને કે મારા ત્રણ તાલુકા ટોઈ એકે, ત્રણ તાલુકા ને હાચવી એકે, અમારું ભર્યું બાજરું ખેતર ભેળાઈ ન જાય એના માટે તમે ટિકિટ આપો, માવજીભાઈ ન ચાલે તો વાંધો નહીં, લાલજીભાઈ ન ચાલે તો વાંધો નહીં, ઠાકોર સમાજ માંથી આપો, હરિલાલ ઠક્કર ને આલો, ઇતરકોમ માંથી આલો, અરે અમારા ભાઈ અમીરામભાઈ લડ્યા પક્ષમાં 30,000 વોટ લીધા, છેલ્લે અમીરામ ને અમે બે ના ગયા મલા ભાઈ કે તમારે ગમે ને આપી આપો, અમારી તૈયારી છે, હકીકતમાં જેમ પ્રમુખ તરીકે બેહાડ્યા હતા એક ધારાસભામાં મૂકશું, તો કે વોટ ઓછા પડે, છેલ્લે મેં કીધું કે વોટ જો વધારે હતા તો પેલા હાર્યા કેમ હતા, ઈવાન હતા તો રતિભાઈ આપણે ગંગારામભાઈ ના ભરી ગયા હતા, બેમાભાઈ ના પોતરા કોઈ મારો ના, કારણ એનું કહું એટલા માટે કે એક સીટ આવે તો ભાજપને ફરક પડતો નથી, એક સીટ ના આવે તો ફરક પડતો નથી, 162 છે, વજન વધી ગયું છે ઉપર, બાપુવાળી થાય તો મને ખબર નથી, અગાઉ અજુરિયા ખજુરિયા થયા હતા, કારણ કે કેટલા થી મુંબઈ બેસે માવજી બી ગણત યાર થશે, આ તમારે મૂકો સાહેબ હળવળાટ કરું, ગાંધીનગર ને અહીંયા કે ચમ બેઠા છો બકરીઓ થઈને ચૂંટાયેલા ધારાસભ્યો, નીકળો બહાર,
આવો મારી સાથે સરકારને લાવવાની છે ઇયા તકલીફ છે કે આગેવાની લેનારો નથી જ્યારે બળ મળશે ત્યારે ઘણા તૈયાર થશે આ કામ કરાવવાનું તમારા ભાગ્યમાં આવ્યું છે સુવર્ણ પળાઈ છો પાર્થને કો ચડાવો બાણ યુદ્ધ એ છે કલ્યાણ એ મારે પછી કે કરવું પડ્યું છે ઉપાય નતો રસ્તો નતો ન તો સત્તા માટે કર્યું છે અઢી વર્ષ સરકાર અઢી વર્ષ નો પદ ધારાસભ્ય થવાનું 90 માં લાલજીભાઈ કેતમ ધારાસભ્ય તમે મને બનાવ્યો છે આજે માજી ધારાસભ્યનો પાટિયું લાગે છે તમાને દુખી કરું હું દુખી દઉં ભાઈ શણોને શાના માટે દુખી કરું પણ માં ભારતમાં પાડવો માગ્યું તું કે અમને એક ગામ આપો અમે જિંદગી હોળી કાઢશા ત્યારે દુર્યોધને કીધું કે તોહું જમી ઉનાળો એ વખતે જ્યારે માં ભારત યુદ્ધ થયું આ સત્ય ને અસત્યની લડાઈ છે આકડી લડાઈ છે જેમ લાલજીભાઈ દેવજીભાઈ વાત કરી ગંગારોભાઈ વાત કરી જોમાભાઈ વાત કરી એમ દરેકને મદદ કરી છે કોઈ ભારતીય જનતા પાર્ટીને કરી છે આદરણીય પરબતભાઈ સાહેબને જીતાડ્યા આદરણીય અધ્યક્ષ સાહેબને જીતાડ્યા આદરણીય હેમાભાઈ સાહેબને પણ કોંગ્રેસમાં જીતાડ્યા કે માવાભાઈ કળોભાઈ કોંગ્રેસે પણ જીતાડી મેળી છે પણ પછી બોલીને ફરી ગયા અહીંયા ઉપાધિ થઈ અમારી ઓકે કોંગ્રેસમાં કોઈ સવાલ નતો પરમ દિવસે ગુલાબસિંહભાઈ ધારાસભ્ય હતા બીજી વાર હારી ગયા તો કશો વાંધો નહીં એ ધારાસભ્ય ત્યાં ચાર વખત એમાં થયા તો એક સમાજના વોટો થી દલિતો પૂરો તાકાત થી ટેકો આવ્યો છત્રી કોમે પણ આવ્યો હતો રબારી સમાજે આપ્યો હતો અમારા ઠાકરસિંહ ને આપ્યો હતો અઢી વર્ષમાં સંતોષ થઈ ગયો હા અરે ગઢવીને આવી હોત આપણા કોઈ કે દર્દાને તોય સંતોષ થઈ ગયો પણ એ પણ ચોક ને ચોક બેહા જ્યારે ત્યારે પાડા નોખે બસ સાત વખત સાહેબ ટિકિટ ગઈ એક ઘરમાં રજપૂત સમાજમાં ઘણા બધા છે મને દુઃખ થાય સાત વખત ને પાંચ વર્ષમાં ત્રણ વાર ટિકિટ આપી એક વ્યક્તિ ને કેટલી પાંચ વર્ષમાં ત્રણ વાર પેટા ઇલેક્શન આપી બાવીસના ઇલેક્શન આપી અને આ 24 નું ચાલે એટલે આપી એટલે લોકોને રી ચડે છે કે આગળ જો તો ક્યાં જાવ આગળ જો તો બળો પાછળ જો તો ઠરો કે તો મારી જાય ન કે તો બાપ કથા ખાય આ પરિસ્થિતિ નહીં એના માટે ભગવાન હિંમત આપી છે મારે કોઈ સમાજ સાથે તો સવાલ નથી સવાલ એ છે દરેક સમાજ તો હક છે અધિકાર છે વિધાનસભામાં લડવાનો અધિકાર છે એનો સવાલ નથી પણ અવિવેક ને જયારે અવ્યવહાર થયો કારણ કે પેલા સ્વરૂપજી હાર્યા હતા તો આ વખતે બીજા કોકને આપી હતી બાવીમાં ભલે સ્વરૂપજીને આપે કોઈ ના ને તો અમારા બધાની સંમતિ એના માટે હતી અમથુજી ઠાકોર છે અમારા મીઠાના ખારા મીઠા મીઠા આવે ને મીઠાના બહુ આગેવાન માણસ છે નહીં એટલે જે પરિસ્થિતિ થઈ કે હકીકતમાં મર તો આ કરવું પડ્યો એક વાત કરું 6 મહિનાના છોકરા માટે બાઈક તારે કેટલા દેવ કરે બે ત્રણ થાય લગાડી આવવાના છે અને તમારો હોમ મિનિસ્ટર આજે ઉમિત બ્રહ્મ છે શું તમારી તાકાત તમે ચમત્કાર કર્યું છે કે જ્યારે મુલાકાત થતા હતા તમારે ઓગણે ઓગણે ફરે છે આ પ્રજાની તાકાત છે મેન્ડેટ તમે છો તમામ મિનિસ્ટર જે દરવાજે પટાવાળો આપણને અંદર દેતો જવા દેતો એ મિનિસ્ટર કે એ કાકા છો છે કાકા કઈને બોલાવે એ કાકા આ નિર્માણ પરિસ્થિતિ તમે કરી જા ખુમારી વાળા છો તમે આ ધરતીની ઈજ્જત ખુમારી બધાઈ છે અને બતાવવાની એ ખરેખર સાચી વાત કરું અમેરિકાના લોકો એ મને ફોન કરી કરીને કીધું છે માવજી ભાઈ અમે તમારી પડખે ઉભા છીએ.
ફાટી જશે મારતા તો નહીં રાજસ્થાનના નહીં અને મને ખબર નથી કે આ બેટ મારું નિશાન આવશે મારું નિશાન હતો ખેડૂત પહેલો નંબર બીજો નંબર તો બેટ ગુજરાતે કરામત કરી ત્યાં સુધી મને ખબર નહીં કે આ બાજુના હવા વાયરામાં બેટ હાડી દઉં મને ખબર નહીં હોતી વાયરામનું બેટ હતું મને ખબર નથી કલેક્ટરે કીધું કે આને આપી દઈએ તો એને મોક્યું છે ભાઈ છે હાજર નથી અને ખેડૂતો આપી દઈએ તો અમે શું આવે મારે તો કે તમારે બેટ તો કે ચાલશે એના પછી ખબર પડી કે હાચોર વાળે પણ આ બેટ નો નિશાન હતો અને આ સરકારે ચાલેરી ભાયડો હકોટા કરેલો શું ફોડી નાખે સરકાર જીવરામ ને જેલમાં પૂરી આવડો અત્યારે ધંધમાળ પાણી આડે આજ પરિસ્થિતિ આજ હકીકત તમારે આ બેટ આમ થી આવ્યું છે હવા વાયરે સમજ્યા ને વીજળી કે મે આવતો ને ત્યારે તમારે ખબર કે હદસની છે આ હદસનો વાયરો ખોટો નથી કહેતો સત્ય જો આપણા ડોકરા કહેતા